નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના હિન્દી વિષયના પાઠ નંબર 3, જેવું નામ છે ક્યાં નિરાશ હોવા જાય, તેના સ્વાધ્યાય સર્જન કરવાના છીએ. આપણી આ ચેનલ પર ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો બનાવવામાં આવે છે. તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો. તમને બધા વિડીયોની લિંક છે નીચેથી મળી જવાની છે. આપણને તમે ખાસ કરીને આપણું ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને ફોલો ન કરી હોય તો ખાસ તમે ફોલો કરી લેજો. તમને ટેલિગ્રામ ચેનલની લિંક, વોટ્સઅપ ચેનલ લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચેથી મળી જવાની છે. તમે ખાસ તેમાં જરૂરથી જોડાઈ જવાનું રહેશે. આ પણ તમને આ વિડીયો પસંદ આવે તો જ ખાસ કરીને વિડીયોને વધુથી લાઇક કરવાનું રહેશે. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 9 વિષય હિન્દી પાઠ 3ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, એક એક વાક્યમાં ઉત્તર લખીએ. પહેલો સવાલ છે તેની અંદર, સમાચારપત્ર મેં કોણ કોણ સા સમાચાર ભરે રહેતે હૈ. ઉત્તર, આજ સમાચારપત્ર મેં ચોરી, ડકેતી, તસ્કરી ઓર ભ્રષ્ટાચાર કે સમાચાર ભરે રહેતે હૈ. બીજો સવાલ, દેશ કા વાતાવરણ આજ કૈસા બન ગયા હૈ. ઉત્તર, દેશ કા વાતાવરણ આજ લગતા હૈ કે દેશ મેં કોઈ ઈમાનદાર આદમી હી નહીં બચા હૈ. સવાલ નંબર 3, ભારતને કિસકો અધિક મહત્વ નહીં દિયા હૈ. ઉત્તર આવશે, ભારતને ભૌતિક વસ્તુઓ કે સંગ્રહ કો અધિક મહત્વ નહીં દિયા હૈ. ચોથો સવાલ, મનુષ્ય કે મન મેં કોણ સે વિચાર વિકાર હૈ. જવાબમાં આવશે, મનુષ્ય કે મન મેં કામ, ક્રોધ, લોભ, મોહ આદિ વિચાર હે. પાંચમો સવાલ છે, બસ કંડક્ટર ક્યાં લેકર લોટા થા. જવાબમાં આવશે, બસ કંડક્ટર ખાલી બસ લેકર લોટા તથા લેખક કે બચ્ચો કે લીએ દૂધ ઓર પાણી લેકર લોટા થા. તે ત્યાર બચ્ચે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન કે ઉત્તર 2-3 વાક્ય મેં લખીએ. પહેલો સવાલ, લોગો મેં મહાન મૂલ્યો કે બારે મેં આસ્થા ક્યુ હો ગઈ હૈ. ઉત્તર આવશે, ઈમાનદારી ઓર પરિશ્રમ કરકે કમાને વાલે લોગ પીસ રહે હૈ ઓર જૂઠ તથા પરેપ કા રોજગાર કરને વાલે ફલ ફૂલ રહે હૈ. ઇસલીએ લોગો મેં મહાન મૂલ્યો કે બારે મેં આસ્થા હેલ ગઈ હૈ. બીજો સવાલ, લેખક ક્યાં દેખકર હતાશ હોના ઉચિત નહીં માનતે. ઉત્તર આવશે, લેખક કહેતે હૈ કે આજકાલ ઈમાનદારી ઓર પરિશ્રમ કે બદલે જૂઠ ઓર ફરેબ કા બજાર ગરમ હૈ. ઉપરી દેખાઈ કર દેને વાલી ઇસ માનુસર્જિત આપ સ્થિતિ સે હતાશ હોના ઉચિત નહીં હૈ. ત્યાર પછી સવાલ નંબર 3, દેશ કે હરિદ્રજો કી હીન અવસ્થા દૂર કરને કે લીએ ક્યાં ક્યાં ગયા હૈ. ઉત્તર આવશે, દેશ કી હરિદ્રજ કો હીન અવસ્થા સે દૂર કરને કે લીએ શાસન ને કાયદે કાનૂન બનાયા હૈ. ઇસકા ઉદ્દેશ હૈ કે કૃષિ, ઉદ્યોગ, વાણિજ્ય, આરોગ્ય ઓર શિક્ષક કે ક્ષેત્રો મેં લોગો કી સ્થિતિ અધિક ઉન્નત ઓર સુચાર બનાયા જાય. ચોથો સવાલ, કવિવર રવિન્દ્રનાથ ટાગોર ને પ્રાર્થના ગીત દ્વારા ભગવાન સે ક્યા યાચના કી હૈ. તો જવાબમાં આવશે, કવિ રવિન્દ્રનાથ ઠાકુર ને પ્રાર્થના ગીત દ્વારા ભગવાન સે યહ યાચના કી હૈ કે સંસાર મેં કેવલ નુકસાન ઉઠાના પડે, ધોકા ખાના પડે તો ભી વિચલિત ન હો, ઉસે અવસરો પર ભી પ્રભુ મુજે એસી શક્તિ દો કે મેં તુમ પર સંદેહ ના કરું. ત્યાર પછી આપેલું છે પ્રશ્ન નંબર 3, પાંચમા વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. પેલો સવાલ છે તેની અંદર, લેખક કા મન ક્યુ બેઠ જાતા હૈ. તમે તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. બીજો સવાલ, ભારત વર્ષ કો મહામાનવ સમુદ્ર ક્યુ કહા ગયા હૈ. ત્રીજો સવાલ છે, ધર્મ કો ભારત વર્ષ મેં શ્રેષ્ઠ ક્યુ માના ગયા હૈ. ચોથો સવાલ, કંડક્ટર ને અપની ઈમાનદારી કેસે બતાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ત્યાં તમને અ આપેલું છે, મુહાવરે કા અર્થ કે વાક્યમાં પ્રયોગ કીજીએ. પહેલું છે, મન બેઠ જાના, તેનો અર્થ આવશે ઉદાસ હોના. વાક્ય પ્રયોગ કરી શકીએ, બહાર બહાર કી અસફળતા સે ઉસકા મન બેઠ ગયા હૈ. બીજું, પર્દાફાશ કરના, અર્થ આવશે ભેદ ખોલના. વાક્ય, ચોર પકડા ગયા તો ઉસે સાથીઓને પર્દાફાશ કર દિયા. ત્રીજો તમને આપેલું છે અહીંયા, ફલના ફૂલના, તેનો અર્થ આવશે સમૃદ્ધ હોના. વાક્ય પ્રયોગ કરી શકીએ કે મહાત્માને ઉસે ફલને ફૂલને કા આશીર્વાદ દિયા. ચોથો સવાલ, ચહેરે પર હવાઈયા ઉડના, તેનો અર્થ આવશે ચહેરે કા રંગ ફીકા પડના. વાક્ય પ્રયોગ કરી શકીએ, લોકો કા ક્રોધ દેખકર કંડક્ટરને ચહેરે પર હવાઈયા ઉડને લગી. પાંચમો સવાલ છે, ટાઢસ ઢાઢસ બાંધના, તેમાં આવશે અર્થ આવશે તસલ્લી દેના. વાક્ય પ્રયોગ કરી શકીએ, પોલીસને ગરીબ બદબૂત કો ઢાઢસ બંધાયા. છઠ્ઠું છે, કાતર ઢંગ સે દેખના તો ભયભીત હોકર દેખના. વાક્ય પ્રયોગ કરી શકીએ, ઉદય નકલ કરતે હુએ પકડા ગયા તો બડે કાતર ઢંગ સે નિરીક્ષક કી ઓર દેખને લગા. તે પછી છે શબ્દ સમૂહ આપેલા છે, પહેલું આપેલું છે, ધર્મ સે ડરને વાલા તો ધર્મ ભીરુ, મિલન કી ભૂમિ મિલન ભૂમિ, સુખ દેને વાલા સુખલ. તે પછી છે વિશેષણ બતાવવાના છે ભારત, તેમાં આવશે સબ ધર્મ કે પ્રતિ આદર કરનાર ભારતીય સંસ્કૃતિ હે. બીજું છે સમાજ, તો ક્રોધિત વ્યક્તિ સામાજિક સ્થિતિમાં સુધાર લાયા જા સકતા હૈ. ત્રીજું, ક્રોધ, તેમાં આવશે ક્રોધી વ્યક્તિ અપના હી નુકસાન
करता है समय तेमा उसे हर समाज की अपनी सामयिक समस्याएं होती है। पांचमू धर्म तेमा शू आवशे तो के व्यक्ति को अपने धार्मिक आध्यात्मिक से विधर्म से धार्मिक संसार के अच्छे धार्मिक संसार ही अच्छे व्यक्तित्व निर्माण के सहायक होते हैं। ते बच्चे प्रश्न नंबर छठो आवाज संज्ञा बनावानी छे। पेलू छे डाकू तो जवाब में आवशे पूरा गांव डकैती के कारण भयभीत हो गया। बीजू आदमी तो आदमी सस्ते आदमी चली जाए तो कौन अच्छा व्यवहार करेगा। तीजू बहुत तो जवाब तेमा आवशे आजकल हर आदमी बहुत दुखी है। चौथू छे सभ्य तेमा आवशे देश के दीन दुखियों के प्रति सभ्यतापूर्ण व्यवहार कौन करता है। पांचमू मानव तो आज किसी के दिल में मानवता नहीं रही है। ते बच्चे प्रश्न नंबर सातमू विरोधी शब्द लखवाना छे। पेलू आपलू छे ईमानदार तेमा आवशे बेईमान। बीजू छे भ्रष्टाचार तेमा आवशे सदाचार। त्रीजू आंतरिक तेमा आवशे बाह्य। चौथू छे सबल तेमा आवशे निर्बल। तो आपणे आजना વિડિયોમાં છે ધોરણ 9ના હિન્દી વિષયના પાઠ નંબર 3 જેવું નામ તમને આપ્યું છે ક્યાં નિરાશ હોવા જાય તેમજ સ્વાધ્યાય જેને અવલોકન કર્યું છે। આપણી ચેનલ બાકીના વિડીયો અવેલેબલ છે સ્વાધ્યાય માટેના તમે ખાસ જોઈ શકો છો। તમને તેની જે લિંક છે તે મળી જવાની છે। આ ઉપર તમે ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય વોટ્સઅપ ચેનલ જોઈન ન કરી હોય વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી લેજો। તમને ત્યાં ઉપયોગ માહિતી છે મળતી રહેશે। તમને વોટ્સઅપની લિંક અને ટેલિગ્રામની લિંક નીચેથી મળી રહેશે। તમારે ખાસ જરૂર તમે તેને ફોલો અથવા સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.